વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો ગણ્યો હતો, હવે આજે આપણે દાખલા નંબર 31 ગણીએ છીએ. દ્વિગલ અને દ્વિગલ 3:2 પ્રમાણમાં અપૂર્ણાંક વેચતા ભાગી રહ્યા છે. અહીંયા તો તમારે મારી જોડે જોડે દાખલો ગણવાનો છે. તો સૌ પ્રથમ મૂડી દેવા બાજુ આપણે જોઈશું. દેવા મહત્તમ મૂડી વધારાની રીતે રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતો પત્ર. મૂડી વધારાની રીતે રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્ર. મારી જોડે દરેક વિદ્યાર્થી ગણશે, મારી જોડે દરેક વિદ્યાર્થી ગણશે. આ લીટી 2 લાઈનની દોરવાની છે. પહેલો કોલમ વિગતનો આવશે, જે પ્રમાણમાં થોડું મોટું બનાવવાનું રહેશે. હવે મૂડી દેવા બાજુ છો, મૂડી દેવા બાજુ રકમમાં જોઈશું આપણે. હવે જો તમારી નોટબુકમાં જે રકમ લખી છે એમાં જુઓ તો, હા, રકમમાં જો મૂડી દેવા બાજુ સૌ પ્રથમ ચુકવણીના ક્રમમાં પહેલા નંબરમાં તારણ વાળી લોન આવે છે. કોઈ શું મૂડી ખાતા સામાન્ય બેંક લોન પછી કાઉન્ટમાં શું લખ્યું છે? તારણ વાળી. શું લખ્યું છે? તારણ વાળી. તારણ વાળી લોન પહેલા આવે તો પહેલો કોલમ તારણ વાળી લોન આવે. તારણ વાળી લોન, બેંક લોન, બેંક લોન કાઉન્ટમાં તારણ વાળી બેંક લોન. એના પછી ચાલુ દેવા, પછી કયું આવે? ચુકવણીના ક્રમમાં પહેલું તારણ વાળી લોન. તારણ વાળી લોન હોય તો લખવાનું છે તો લઈ. એના પછી ચાલુ દેવા, ચાલુ દેવામાં લેણદાર દેવી ઊંડી અને બેંક ઓવરડ્રાફ્ટ પૈકી કોઈ દેખાય છે તમને? જુઓ તો રકમમાં જુઓ, મૂડી દેવા બાજુ છે. શું છે? લેણદાર એક જ આપ્યા છે તો આપણે લેણદાર, લેણદાર. એના પછી શું આવે? તારણ વગરની લોન, એટલે અન્ય લોન, મિત્રની લોન, પત્નીની લોન, આવી કોઈ લોન છે? ના, નથી. એના પછી ભાગીદારની લોન છે? ના, નથી. સામાન્ય અનામત છે, દેવું નથી. સામાન્ય અનામત છે, દેવું નથી. એનું શું કરવાનું કે આજે હું સમજાવું. મૂડી ખાતા એક વાત, હા, બે ભાગીદાર એક વાત છે. મૂડી ખાતા સૌ પ્રથમ આપણે બાકીઓ લખવાની રહેશે. બાકી, બાકી, ચલો મૂડી દેવા બાકી જુઓ, બેંક લોન કેટલી છે? રકમમાં જુઓ, બેંક લોન કેટલી છે? 20,000. લેણદારો કેટલા આપ્યા છે? 55,000. વિરલની મૂડી કેટલી આપી છે? 1,35,000. જીગાની કેટલી આપી છે? 80,000. જીગાની કેટલી આપી છે? 80,000. આટલી બાકી લોકો આવડી ગયું, આવડી ગયું. એના પછી હવે જોવાનું મૂડી દેવા બાજુ કોઈ અનામતો આપી છે. મૂડી દેવા બાજુ અનામત, સામાન્ય અનામત, અનામત ભંડોળ, કાર્યકર અકસ્માત, વળતર, પણ આવું બીજી કોઈ અનામત આપી છે? જો અનામત આપી હોય તો આની અંદર પ્લસ કરવાની. કઈ અનામત છે જો તો? હા, સામાન્ય અનામત પ્લસ સામાન્ય અનામત
ભાગીદારો વચ્ચે એમના નામના પ્રમાણમાં ઉમેરવું પડે. શું બોલ્યો હું? ભાગીદારો વચ્ચે એમના નામના પ્રમાણમાં એટલે નફા નુકસાનના પ્રમાણમાં ઉમેરવું પડે. અનામત હોય તો પ્લસ કરવાનું, અવાસ્તવિક મિલકત હોય તો માઇનસ કરવાનું. મૂડી દેવા બાજુ હોય અનામત, કહેવાય મિલકત લેવા બાજુ હોય અવાસ્તવિક મિલકત. તો કેટલી છે? 20,000. 20,000 ના અનામત આપ્યું છે 20,000. 20,000 નામનું પ્રમાણ 3 જેમ છે કેટલા થાય? તો વિદલમાં કેટલા આવશે અને જીગરમાં કેટલા આવશે? તો 20,000 ગુણ્યા આનો ભાગ 3, આનો ભાગ 2. સરવાળો કેટલો થયો બંનેનો? 5. 20,000 ગુણ્યા 3 થઈ ગયા 5. 12,000. 20,000 ગુણ્યા 2 ભાગ્યા 5. 20,000 પણ એવું કઈ આપ્યું નથી. તો અહીં આગળ આપણે સરવાળો કરીશું. 20,000 તારણવાળી લોન 60,000, લેણગાળો 55,000, 1,35,000 વત્તા 12,000, 1,47,000 અને 88,000. આને કહેવાશે સુધારેલ બાકી. હવે આપણે રકમ જોઈ લઈશું. મૂડી, વિરજ, જીગર, સામાન્ય અનામત, બેંક લોન, લેણદારો, રકમમાં જોઈશું આપણે. કાયમી મિલકતો, ચાલુ મિલકતો, રોકડ સિવાયની ચાલુ, રોકડને ચાલુ મિલકત કહેવાય પણ રોકડ જુદી આવી. વિસર્જન ખર્ચ પેટે 10,000 અનામત રાખવાનું નક્કી કર્યું. મેં છેલ્લો દાખલો બનાવ્યો ત્યારે વિસર્જન પોઈન્ટ બનાવ્યો હતો કે નહીં? હા, વિસર્જન પોઈન્ટ હતો. પહેલા હપ્તામાં શું કરવાનું? પ્લસ. પહેલા હપ્તામાં શું કરવાનું? પ્લસ કે માઇનસ? માઇનસ. પહેલા હપ્તામાં શું કરવાનું? માઇનસ. વધે તો છેલ્લા હપ્તામાં પ્લસ કરવાનું, ખૂટે તો છેલ્લા હપ્તામાંથી માઇનસ. 8,000 થયો વિસર્જન અનામત. કેટલું રહ્યું? 10,000. પહેલા હપ્તામાંથી કેટલા માઇનસ કરવાના? 10,000. અને ખરેખર વિસર્જન ખર્ચ કેટલો થયો? 8,000. કેટલા રૂપિયા વધ્યા? 2,000. 2,000 વધ્યા. છેલ્લા હપ્તામાં શું કરવાનું? આપણે પ્લસ કરવાનું. મિલકતોની ઉપજ 15,000, પહેલો હપ્તો 80,000, 30,000, બીજો હપ્તો 70,000, 12 સાથે ત્રીજો હપ્તો 50,000. 20,000 ને કુંડી વટાવેલ જેની પાક્યા તારીખ કઈ છે? 31/5/2000 હતી, પાક્યા તારીખે ચૂકવાઈ ગઈ. અહીં આગળ બે પોઈન્ટ આવ્યા છે. એક વિસર્જન અનામતનો અને બીજું વટાવેલી કુંડી. વિસર્જન અનામત આ સમજવા માટે હું લખાવું તમને. પહેલા હપ્તામાંથી બાદ કરવું છેલ્લા હપ્તામાં તફાવત વધેલ રકમ પ્લસ કરવી. આટલું યાદ રાખવાનું. ખરેખર વિસર્જન અનામત કેટલું રાખવાનું કીધું? 10,000. 10,000 પહેલા હપ્તામાં શું કરવાનું? માઇનસ. હવે 10,000 અનામત રાખ્યું, ખરેખર ખર્ચ કેટલો થયો? 8,000. ભાગ્યા કેટલા? 2,000. તો વધે છેલ્લા હપ્તામાંથી વધેલ રકમ 2,000 કે છેલ્લા હપ્તામાં શું કરવાનું? પ્લસ કરવાનું. વટાવેલ હુંડી, બતાવે હુંડી, બતાવે
ઊંડી પહેલા હપ્તામાંથી માઇનસ કરવી પહેલા હપ્તામાંથી માઇનસ કરવી પાક્ય તારીખ અથવા પાક્ય જો ચૂકવી દેવામાં આવે દેવામાં આવે તો ચૂકવી દેવામાં આવે તો ચૂકવી દેવામાં આવે તો પાક્યા તારીખે ચૂકવી દેવામાં આવે તો તે તારીખ અથવા એના પછીની તારીખના હપ્તામાં પ્લસ કરવી પ્લસ કરવી તે તારીખ ધારો કે ઊંડીની પાક્યા તારીખ કઈ છે એ તારીખે જો હપ્તો હોય તો એ તારીખ અથવા પાક્યા તારીખના દિવસે હપ્તો ન હોય તો પાક્યા તારીખ પછીની તારીખનો જે હપ્તો હોય એમાં શું કરવું પ્લસ કરવું જો ન ચૂકવવામાં આવે ન ચૂકવવામાં આવે તો તે તારીખ અથવા એના પછીના હપ્તામાં જો ચૂકવવામાં ના આવે તો કોઈ અસર આપવી નહીં જો વટાવીની ઊંડી આ પહેલાના હપ્તામાંથી શું કરવાનું માય હવે જો ચૂકવી દેવામાં આવે તો એ તારીખ અથવા એ તારીખના પછીના હપ્તામાં પ્લસ કરવાનું જો ન ચૂકવવામાં આવે તો આજની નોંધ કરવાની ફક્ત એક જ નોંધ કરવાની છે આ એ નોંધ આ બી નોંધ ખ્યાલ આવી ગયો ઓકે આપણે ભણશું એટલે ખ્યાલ આવી જશે હવે પ્રથમ હપ્તો ચલો પ્રથમ હપ્તો કેટલો છે પંદર ચારે જુઓ પ્રથમ હપ્તો કેટલો છે 80,000 પ્રથમ હપ્તો ઉપજ કેટલા રૂપિયા છે 80,000 ઉપજ કેટલી છે 80 કયો હપ્તો છે આ બોલો બોલો કયો હપ્તો છે પ્રથમ હપ્તો હોય એટલે મિલકત લેણા બાજુ જુઓ રકમમાં મિલકત લેણા બાજુ જુઓ તો રોકડ શિલક કે બેંક શિલક આપી છે કેટલી છે બોલો 50,000 એ આમાં પ્લસ કરવાની પ્લસ રોકડ શિલક 50,000 રોકડ શિલક કેટલી 50,000 હવે વિસર્જન અનામત હોય તો શું કરવાનું પહેલા હપ્તામાંથી માઇનસ કરવાનું માઇનસ વિસર્જન અનામત કેટલા રૂપિયા છે વિસર્જન અનામત કેટલા રૂપિયા છે જુઓ રકમમાં બેલેન્સ શીટમાં નીચે 10,000 અને વટાવેલી ઊંડીનું 20,000 વટાવેલી ઊંડી અનામત કેટલું છે 20,000 અનામત આપ્યું તો પહેલા હપ્તામાંથી શું કરવાનું માઇનસ વટાવેલી ઊંડી આપ્યો તો પહેલા હપ્તામાંથી શું કરવાનું હતું માઇનસ ચલો 80,000 વત્તા 50,000 80,000 વત્તા 50,000 માઇનસ 10,000 માઇનસ 20,000 આપણી જોડે 1,00,000 રૂપિયા છે કેટલા છે 1,00,000 પહેલા કોને આપવાના 1,00,000 માંથી બેંક લોન માઇનસ બેંક લોન કેટલી છે લોન 60,000 આપણી જોડે રૂપિયા કેટલા પડ્યા છે 1,00,000 પૂરેપૂરા આપી શકાશે હા આપી દઉં 60,000 કોને ચૂકવવાના હતા બેંક લોન ના કોલમ માં લખીશું 60,000 અને ચૂકવણી હોય ત્યારે સીધી લીધી 1,00,000 માંથી 60,000 ચૂકવે એટલે કેટલા વધ્યા આપણી જોડે 40,000 બે 55,000 1,47,000 88,000 હજુ આપણી જોડે કેટલા રૂપિયા પડ્યા છે
હજુ આપણે જોડે કેટલા રૂપિયા પડ્યા છે બોલો તો 40,000 કોને ચૂકવવાના છે લેણદાર પંચે આવવાના છે અત્યારે આપણી જોડે છે ચૂકવી દો બાકીની રકમ પછીના હપ્તામાં ચૂકવીશું લેણદારો ને ચૂકવણી 40,000 છે તો 40,000 આપશો 40,000 ડેશ 15,000 147,000 88,000 હવે આવ્યો બીજો હપ્તો ઉપજ ચલો બીજા હપ્તાની ઉપજ કેટલી છે રકમમાં જુઓ તો બીજા હપ્તાની ઉપજ કેટલી છે 70,000 કેટલી છે 70,000 હવે છેલ્લો પેરેગ્રાફ 20,000 ની એક લેણી ઊંડી રકમમાં જુઓ 20,000 ની એક લેણી ઊંડી વટાવે આટલું જોયું વટાવે ઊંડે પહેલા હપ્તામાં જે શું કરવાનું હતો માઇનસ કરી દીધો હવે એ કઈ તારીખે પાકે છે 31/5 હવે હપ્તાની તારીખ જુઓ 31/5 છે પહેલું 15/4 નથી 30/6/5/7 31/5 ની તારીખ આપી નથી તો 31/5 પછી કઈ તારીખ નો હપ્તો આવે 31/5 પછી કઈ તારીખ નો હપ્તો આવે 30/6/12/7 30/6 તો 30/6 ના હપ્તામાં હવે પ્લસ કરવું કે ન કરવું જો પાક્યા તારીખે ચૂકવાઈ ગઈ ચૂકવાઈ ગઈ હોય તો શું કરવાનું પ્લસ તે તારીખ અથવા એના પછીના હપ્તામાં તે તારીખ એટલે 31/5 નથી પણ 30/6 એટલે એના પછીની તારીખનો હપ્તો છે એમાં શું કરવાનું પ્લસ હુંડી કેટલા રૂપિયા હતી 20,000 પ્લસ હુંડી અનામત 20,000 જો આ ન ચૂકવાની હોય તો આ પ્લસ કરવાનું રહેતું નથી શું સમજાવી ને બોલો જો ચૂકવી દીધી હોય તો એ તારીખે પાક્યા તારીખે હપ્તો હોય તો અથવા એના પછીની તારીખનો હપ્તો હોય એમાં શું કરવાનું પ્લસ ચૂકવી દે તો પ્લસ ન ચૂકવી દે તો આ કરવાનું રહેતું નથી 90,000 અમે મારે કોને ચૂકવવાના બોલો તો લેણદાર હજુ બાકી છે લેણદાર ચૂકવણી લેણદારોને ચૂકવણી કેટલા રૂપિયા છે 15,000 ચૂકવણી એટલે નીચે લીધી અહીં વધ્યા આપણી જોડે 75,000 147,000 88,000 હવે આપણે કેટલા ભાગીદાર છે બે ભાગીદાર છે અને ચૂકવવાનું શું આવી ગયું હવે મૂડી આવે ત્યારે શું શોધવું પડે મૂડી પરિબળ શોધવું પડે શું શોધવું પડે મૂડી પરિબળ કેટલા ભાગીદાર છે બે ઓછા એક એટલે એક વખત મૂડી પરિબળ શોધવું પડે મૂડી પરિબળ વિરલ જીગર વિરલ ના કેટલા છે જીગર વિરલ ની મૂડી કેટલી છે અહીં જોવાની 147,000 વિરલ ની કેટલી છે 147,000 આની કેટલી છે 88,000 ભાગ્યા 3/2 147,000 ભાગ્યા 3 49,000 88,000 ભાગ્યા 2 44,000 ચલો કોના વધારે આવ્યા બોલો કોના વધારે આવ્યા વિરલ ના તો વિરલ ને ચૂકવણી કરવી પડે વિરલ ને ચૂકવણી
કેટલા રૂપિયા આ બંને વચ્ચેનો તફાવત કેટલો 49,000 માઈનસ 44,000 કેટલા આવ્યા 5,000 ગુણ્યા કોને ચૂકવણી કરો છો વિરલ વિરલનો ભાગ કેટલો છે 3 એટલે 15,000 રૂપિયા આપણે કોને ચૂકવવાના વિરલને આપણી જોડે છે 15,000 છે તો આપી દઈએ વિરલને ચૂકવણી 15,000 હજુ આપણી જોડે કેટલા વધ્યા છે 60,000 75 માઇનસ 15,000 60,000 બે શૂન્ય 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 બે ત્રણ એક 88,000 ચલો કેટલા ભાગીદાર હતા કેટલા ભાગીદાર હતા બે બે માઇનસ એક એટલે એક વખત મૂડી પરિબળ શોધો ત્યારે આ નમૂના પ્રમાણમાં થઈ જાય બે ભાગે 88,000 તો 3 ભાગે કેટલા કરો તો 88,000 ભાગ્યા 2 ગુણ્યા 3 કરો 1,32,000 આવી ગયા એટલે નાનુંના પ્રમાણમાં થઈ ગયું હવે પછીના બધા જ હપ્તા કયા પ્રમાણમાં ચૂકવવાના નાનુંના પ્રમાણમાં તો હજુ 60,000 ભેગા છે નાનુંના પ્રમાણમાં ચૂકવી દો વિરલ અને જીગર 3:2 ના પ્રમાણમાં 3:2 60,000 કેલ્ક્યુલેટર પકડો ચલો કેલ્ક્યુલેટર પકડો ઓકે લખો પહેલા ટાઈપ કરો 60,000 ગુણ્યા 3 ભાગ્યા બંનેનો સરવાળો કેટલો 5 36,000 કેટલા આવ્યા 36,000 60,000 ગુણ્યા આનો ભાગ 2 ભાગ્યા 5 24,000 હવે આપણી જોડે કેટલા વધ્યા કાઈન 1,32,000 માઇનસ 36,000 96,000 88,000 માઇનસ 24,000 કેટલો છે 50,000 ત્રીજો હપ્તો ઉપજ કેટલી છે 50,000 ઉપજ કેટલી છે 50,000 આ કયો હપ્તો છે બોલો તો ત્રીજો કે છેલ્લો ત્રીજો છે અને છેલ્લો હપ્તો પણ છે તો છેલ્લો હપ્તો હોય ત્યારે આ શું કરવાનું વિસર્જન અનામત નો પોઈન્ટ આવે વિસર્જન અનામત કેટલા રૂપિયા રાખવાનું કીધું હતું 10,000 ખરેખર વિસર્જન ખર્ચ કેટલો થયો 8,000 વધ્યા કે ઘટ્યા વધ્યા કેટલા રૂપિયા વધ્યા 2,000 વધ્યા હોય તો પ્લસ કરવાનું પ્લસ વિસર્જન અનામત બચત કેટલી બચત થઈ હતી 2,000 હવે આપણી જોડે કેટલા રૂપિયા થયા 52,000 જો ઘટ્યા હોત તો 10 ની જગ્યાએ 15,000 નિષ્કારીકરણ વિસર્જન ખર્ચ થયો હતો 10 માઇનસ 5 થાય વિસર્જન ઘટ ખબર પડી ગઈ ઓકે હવે 52,000 છે આપણે આમને વેચવાના છે હવે તો વિરલ અને જીગર 3:2 ના પ્રમાણમાં ભાવને 52,000 આપી દો 52,000 ના 3:2 52,000 ગુણ્યા 3 ભાગ્યા 5 31,200 52,000 ગુણ્યા 2 ભાગ્યા 5 20,800 46,500 43,200
અહીં આગળ હપ્તા પૂરા થઈ જાય એટલે બે લીટી દોરી દેવાની, હપ્તા પૂરા થઈ જાય એટલે કેટલી લીટી દોરવાની, બે લીટી દોરવાની. હવે આ પ્લસ માં આવ્યા કે માઇનસ માં? પ્લસ માં આવ્યા. પ્લસ માં આવ્યા તો શું લખવાનું? મૂડી તો. અને માઇનસ માં આવ્યા તો મૂડી વધારે. આ દાખલો હું ગણું છું એ પ્રમાણે મારી જોડે જોડે પણ ગણવાનો છે, અને પછી તમારે જાતે પણ આ દાખલો પોતાની રીતે પણ ગણવાનો છે.